કેમ છો મિત્રો, હું છું કલ્પના. ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બનાવીશું કોઈ પણ ખારાનો ઉપયોગ કર્યા વગર એકદમ ફૂલેલી અને પરફેક્ટ સુરતની ફેમસ રતાડુ પૂરી. રતાડુ પૂરીને કઈ રીતે તમારે બનાવવી એની સરળ રીત હું તમને આપીશ, અને બન્યા પછી એકદમ સુરતમાં જે માર્કેટમાં મળે છે એવી જ બને છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવી લઈએ ઝટપટથી બનતી રતાડુ પૂરી. ડુમ્મસની ફેમસ રતાડુ પૂરી બનાવવા માટે મેં અહીં 400 ગ્રામ રતાડુ લઈ લીધું છે. રતાડુ એક કંદ છે. જે રીતે સુરણ, શક્કરિયા, બટાકા બને છે એ જ રીતે આ પણ જમીનમાં થાય છે અને ખૂબ જ હેલ્ધી છે. આ રતાડુ તમે નાના ટુકડામાં, નાના સાઇઝમાં પણ લઈ શકો છો, પરંતુ મારે થોડી મોટી મોટી પૂરી બનાવી છે એટલે મેં મોટું લીધું છે. એને આપણે ઉપરથી એના છોણા કાઢી લઈશું. આ રીતે પીલરથી છોણા કાઢીશું. જુઓ, તમે છોણા કાઢ્યા બાદ તમે જોઈ શકો છો એકદમ પિંક કલરનું, ગુલાબી કલરનું રતાસ પડતું હોય છે એટલે એને રતાડુ કહેવામાં આવે છે. રતાડુને આપણે ઊંધિયામાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને શિયાળામાં ખૂબ મળે છે અને વધારે પડતું સુરતમાં જો મળે છે. જુઓ, આપણું રતાડુ આખું મેં એના છોણા કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રતાડુ કલરનું, એટલે કે પિંક કલરનું છે. હવે એને આપણે 2-3 પાણીથી ધોઈ લઈશું અને ધોઈને કોરું કરી લેવાનું છે. જુઓ, ધોઈને મેં સરસ કોરું કરી લીધું છે. હવે આપણે એની સ્લાઇસ કરી દઈશું. જેમ બટાકાની પૂરી બનાવીએ છીએ એ રીતે તમે બટાકાની જે વેફર બનાવો છો એ મશીનમાં પણ સ્લાઇસ કરી શકો છો, પરંતુ હું અહીં ચપ્પુથી કટ કરું છું. મારે થોડી મોટી અને જાડી સ્લાઇસ જોઈએ છે. તમે બટાકાની જે વેફર પાડવાનું મશીન હોય તેમાં એક જ ધારી પાતળી સ્લાઇસ પડતી હોય છે, પરંતુ ચપ્પાથી તમને જે સાઇઝની જોઈએ તમે એ સાઇઝની કટ કરી શકો છો. જુઓ, આ રીતે આપણે પાતળી પાતળી સ્લાઇસ કરી દઈશું. સુરત બાજુ તમે માર્કેટમાં જાઓ તો આવી મોટી મોટી રતાડુની પૂરી ગરમા ગરમ મળતી હોય છે અને એને ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે. જુઓ, આપણી સ્લાઇસ બધી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એક સરખી મેં સ્લાઇસ કરી દીધી છે. હવે સ્લાઇસને આપણે સાઇડમાં રાખી દઈશું અને બાકીનું હવે આપણે તૈયારી કરી લઈએ. રતાડુ પૂરી પર ઉપર છાંટવાનો આપણે એક મસાલો બનાવી લઈએ. એના માટે મેં અહીં ખલખાણી લઈ લીધી છે અને એમાં 1 નાની ચમચી આખા મરી લઈશું. એને આપણે અધકચરા વાટી લેવાના છે અને 1 મોટી ચમચી આખા ધાણા લેવાના છે. ધાણા ઓપ્શનલ છે, પરંતુ એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. બંને વસ્તુને આપણે અધકચરું વાટી લેવાનું છે. આ મસાલો ઉપર ફક્ત પૂરી પર લગાવવામાં આવે છે, બાકી કોઈ જ મસાલોનો ઉપયોગ કરવામાં નથી આવતો. જુઓ, આપણો મસાલો સરસ વટાઈ ગયો છે અને અધકચરું આ રીતનું દરદરું આપણે મિશ્રણ કરવાનું છે. હવે એને આપણે એક વાડકીમાં કાઢી લઈશું અને હવે આપણે રતાડુ પૂરીનું ખીરું બનાવી લઈએ. ખીરું બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં 1 કપ આપણે ઝીણો બેસન લેવાનો છે, એટલે કે ચણાનો લોટ લઈશું, ઝીણો જ લેવાનો છે. એને બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ 2 મોટી ચમચી આપણે ચોખાનો લોટ નાખીશું. ચોખાનો લોટ નાખવાથી આપણી રતાડુ પૂરી એકદમ ઉપરથી ક્રિસ્પી બને છે અને કલર પણ સરસ આવે છે. બંને લોટને આપણે સરસ મિક્સ કરી લઈશું. લોટ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે મસાલા કરી લઈએ. મસાલામાં સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને ત્યારબાદ 5 ચમચી હળદર નાખીશું. આ ઓપ્શનલ છે, પરંતુ થોડી હળદર નાખવાથી ભજીયાનો કલર ખૂબ જ સરસ આવે છે અને આપણે મસાલાને પણ સરસ લોટમાં મિક્સ કરી લઈશું. લોટ અને મસાલા સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં હવે આપણે પાણી નાખીશું. પાણી આપણે થોડું થોડું નાખવાનું છે અને સરસ એકદમ ગાંઠા વગરનું ખીરું બનાવી દેવાનું છે. ખીરું તમારું એવું હોવું જોઈએ જે રીતે આપણે બટાકા વડા બનાવીએ છીએ એ રીતનું, અથવા બટાકા પૂરી બનાવીએ છીએ એ રીતનું ખીરું હોવું જોઈએ. બહુ ઘાટું નહીં અને બહુ પાતળું નહીં એવું ખીરું બનાવવાનું છે અને એકદમ ગાંઠા વગરનું, એકદમ લીસું ખીરું આપણે થોડું થોડું પાણી નાખીને બનાવી લઈશું. જુઓ મિત્રો, આપણું ખીરું સરસ રેડી થઈ ગયું છે અને ખીરું આટલું લિક્વિડી હોવું જોઈએ. એના માટે મને 1/4 કપ જેટલું પાણી ગયું છે અને હવે આપણે ખીરાને લગભગ 2 મિનિટ સુધી સરસ ફેટી લઈશું. આ રીતે ફેટવાથી ખીરું એકદમ હલકું થઈ જાય છે. આપણે ખારા વગરના આજે ભજીયા બનાવવાના છે તો એનાથી એકદમ સરસ ફૂલેલા ભજીયા બનશે. આથી આપણે ખીરાને આ રીતે 2 મિનિટ સુધી ફેટી લેવાનું છે. જુઓ મિત્રો, 2 મિનિટ થઈ ગઈ છે અને ખીરું મેં સરસ ફેટી લીધું છે અને એકદમ હલકું થઈ ગયું છે. એમાં સરસ હવા ભરાઈ ગઈ છે અને હલકું થઈ ગયું છે. હવે એમાં આપણે 1 નાની ચમચી
તેલ નાખીશું. તેલ નાખવાથી આપણા ભજીયા એકદમ સોફ્ટ બને છે અને એનું એકદમ શાઇનિંગ આવી જાય છે. ઉપરના પડ પર એકદમ સરસ શાઇનિંગ આવી જાય છે તેલ નાખવાથી, અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું. તમે ચાહો તો આ સ્ટેજ પર ચપટી ખારો નાખી શકો છો, પરંતુ મેં એને બરાબર ફેટીને હલકું કરી લીધું છે. હવે જે આપણે રતાળુની સ્લાઈસ કાપીને મૂકી છે એને ડીપ કરીશું. આ રીતે ડીપ કરવાનું છે. ડીપ કર્યા પછી ઉપરના ભાગ પર જે આપણે મસાલો વાટીને તૈયાર કરેલો છે મરી અને ધાણાનો, એ આ રીતે એના પર ભભરાવી દેવાનો છે અને સીધું જ આપણે એને તેલમાં નાખવાનું છે. રતાળુ પૂરીને ફ્રાય કરવા માટે મેં તેલ મૂકી દીધું છે અને તેલને આપણે બહુ ગરમ નથી કરવાનું, નહીં તો એવું થશે કે ઉપરથી એકદમ કલર આવી જશે અને અંદરથી આપણી રતાળુ પૂરી કાચી રહી જશે. એટલે તેલને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે મેં કહ્યું એ રીતે સ્લાઈસને, રતાળાની સ્લાઈસને આપણે ખીરામાં ડીપ કરી લઈશું અને ઉપર મરી અને ધાણાનો મસાલો ભભરાવીને આપણે સીધા જ એને તેલમાં ફ્રાય કરવા નાખીશું. આ રીતે જુઓ નાખવાની છે. એક સાથે તમે 4-5 પૂરી બનાવી શકો છો, તમારી કઢાઈ કેટલી મોટી છે એ પ્રમાણે, અને એને મીડિયમ ફ્લેમ પર આપણે બંને બાજુ ફેરવતા ફ્રાય કરી લઈશું. જેમ જેમ તેલ આપણું ગરમ હશે અને પૂરી ઉપર આવશે એમ પૂરી ફૂલવા માંડશે અને એકદમ સરસ ફૂલીને આપણે જે રીતે બટાકાની પૂરી બનાવીએ છીએ એ રીતની જ બને છે. પૂરીને આપણે બીજી સાઈડથી પણ સરસ ફ્રાય કરી લઈશું, એટલે કે બધી જ પૂરીને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો પૂરી આપણી ફૂલવા માંડી છે અને એનો સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. સુરતના ડુમ્મસમાં તમે જાઓ તો તમને ગરમાગરમ આ રતાળુ પૂરી ખાવા મળે છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગતી હોય છે. અને સુરત બાજુ રતાળું પણ વધારે થતું હોય છે અને ત્યાં આગળ આ રતાળુ પૂરી ખૂબ જ મળતી હોય છે. જુઓ મિત્રો, આપણી રતાળુ પૂરી સરસ ફ્રાય થઈ ગઈ છે અને ગોલ્ડન પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, અને સરસ ફૂલી પણ ગઈ છે. જુઓ હું તમને બતાવું છું, એકદમ સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે. આ જ રીતે આપણે પૂરીને બનાવવાની છે. બધી જ પૂરીને આપણે ટીશ્યુ પેપર પર કાઢી લઈશું અને બાકીની રતાળુ પૂરી આ જ રીતે ફ્રાય કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે સુરતના ડુમ્મસની ફેમસ રતાળુ પૂરી, જેને તમે ચટણી સાથે, સોસ સાથે અથવા તો ચા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ગરમા ગરમ રતાળુ પૂરી તૈયાર થઈ ગઈ છે. હું તમને એક તોડીને પણ બતાવીશ. તો જુઓ બની છે ને એકદમ પરફેક્ટ ડુમ્મસની રતાળુ પૂરી, એના કરતાં પણ વધારે સારી લાગે છે. તો મિત્રો, શિયાળામાં ભરપૂર પ્રમાણમાં રતાળું મળતા હોય છે તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.